આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુતીય અવરોધ, વાહકત્વ, કોષ અચળાંક, વાહકતા, મોલર વાહકતા, તુલ્ય વાહકતા બધાના સૂત્રો, એના એકમો આપણે ઓલરેડી લખ્યા. હવે એ જે આપણે સૂત્રો લખ્યા લાસ્ટ લેક્ચરમાં એને રિલેટેડ નાના નાના દાખલા તમારી ઘણી વખતે એમસીક્યુ સ્વરૂપે નીટમાં પૂછાયેલા છે, તો એવા થોડાક દાખલાઓની અત્યારે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. તો હું દાખલાની રકમ લખું છું. દાખલા નંબર એક, જો વિદ્યુત વિભાજ્ય ના 0.01 મોલર દ્રાવણનો અવરોધ 40 ઓમ હોય તો તેની મોલર વાહકતા શોધો. તમને કોષ અચળાંકની સંજ્ઞા આપણે શું લખીશ ભાઈ? જી સ્ટાર કોષ અચળાંક આપ્યો છે 0.4. બરાબર, ચાલ શું કરશું ભાઈ? મારે મોલર વાહકતા શોધવી છે. બોલો, મોલર વાહકતાનું સૂત્ર શું છે? 1000 કપ્પા / દ્રાવણની મોલારિટી. હવે મોલારિટી તમને આપેલી છે, કપ્પા શોધું. કપ્પા કે એટલે વાહકતા. વાહકતા આપણે શોધવાની છે. બોલો, વાહકતા માટેનું સૂત્ર શું છે? વાહકતા માટેનું સૂત્ર યાદ કરો, કે બરાબર આપણે આવું લખેલું, G × G*, મળેલી વાહકતા ઇન્ટુ કોષ અચળાંક. આપણે આવું સૂત્ર કઈ વખત લખેલું? હવે બોલો, જી એટલે વાહકત્વ, 1/R. જીની જગ્યાએ તમે શું લખી શકો? 1/R × G*. ચલો, આર એટલે અવરોધ. અવરોધ તમને આપેલો છે 40, આ આપેલું છે તમને 0.4. આ કોષ અચળાંક તમને આપી દીધેલો છે, એટલે 1/40 × 0.4 આનું સાદરૂપ તમે આપશો તો સીધે સીધું 0.01 મળી ગયો. બોલો, હવે આપણી જોડે આ સૂત્ર તૈયાર છે. ચલો, કે આપણને મળી ગયો છે 0.01, અને સાંદ્રતા પણ આપી છે 0.01. બરાબર, શું થઈ ગયું ભાઈ? 1000. મોલર વાહકતાનો એકમ તમને બધાને ખબર છે. શું છે ભાઈ એકમ? યાદ છે? ઓમ ઇન્વર્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ છે. બરાબર છે ભાઈ? ઓમ ઇન્વર્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ છે. ઓકે, તો આજે તમને દાખલા આવા પૂછી શકાય છે. ચલો, બીજો એક દાખલો આપણે લઈએ. બીજો દાખલો આ જ રીતે, જો બીજો દાખલો આવો છે કે 0.5 મોલર સાંદ્રતા ધરાવતા વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણની અવરોધકતા આપેલી છે 10 ઓમ × સેમી ઇન્વર્સ છે. બરોબર છે? તો મોલર વાહકતા શોધો. બોલો, શું કરીશું ભાઈ? ફરીથી મોલર વાહકતા તમારે જોડે શોધવું છે. મોલર વાહકતાનું સૂત્ર તૈયાર છે, 1000 K/M. કેપિટલ એમ આપેલો છે, આપણે કે શોધવો છે. હવે તમે અહીંયા અવરોધ આપેલો, એટલે મેં આવું સૂત્ર વાપર્યું. અહીંયા તમને અવરોધકતા આપી છે રો, એટલે આપણે પહેલા કયું સૂત્ર વાપર્યું? કે બરાબર 1/ρ છે. કે બરાબર 1/ρ છે, પરથી શું શોધી કાઢો? કે શોધો, અને પછી મોલર વાહકતાનું સૂત્ર વાપરી દો, 1000 K/મોલારિટી. કે અહીંયાથી મળી ગયો, એમ અહીંયા આપણને આપેલો છે 0.5,
जवाब शोधी काढ़ो। जवाब तमारो आवशे 200। 200 ओम इनवर्स सेमी स्क्वेर मोल इनवर्स। क्लियर दोस्तों? तो आवा नाना नाना दाखला तमने पूछाई पूछी शकाय छे, बरोबर, अथवा पूछाय छे। चलो हजु थोड़ी प्रेक्टिस करिए। तीजो दाखलो, चलो तीजा दाखला में शू करीशु भाई आपणे। तीजो दाखलो, ए बी विद्युत विभाज्य ना द्रावण नी सांद्रता तमने आपी दीधी छे 0.1 नॉर्मल छे। आ द्रावण ने बे विद्युत ध्रुवो के जे 4 सेंटीमीटर अंतरे राखेला होय अने 2 सेंटीमीटर स्क्वेर आड़छेद नु क्षेत्रफळ धरावता कोषमां उमेरता अवरोध 200 ओम થાય છે, બરાબર છે? દ્રાવણની મોલર વાહકતા શોધો। ચાલો હમણાં જ આપણે કીધું, આપણે જોયું સૂત્ર, અગાઉ બી લખ્યું છે ફરીથી, કે બરાબર જી ઇન્ટુ જી સ્ટાર છે આ સૂત્ર। મારે મોલર વાહકતા શોધવી છે, ફરીથી મોલર વાહકતાનું સૂત્ર શું છે? મોલર વાહકતા બરાબર 1000 કપ્પા છેદમાં દ્રાવણની મોલારિટી અથવા નોર્માલિટી। ચાલો હવે બોલો, જી એટલે વાહકત્વ, 1/r અવરોધના વ્યસ્તને આપણે વાહકત્વ કહીશું, અને જી સ્ટાર કોષ અચળાંક L/A લખી શકાય, જી ની જગ્યાએ 1/r અને જી સ્ટાર એટલે એલ બાય એ, બધી જ વસ્તુ આપણી જો તૈયાર છે। ચલો આર અવરોધ આપી દીધો છે 200, ચલો લંબાઈ કેટલી છે ભાઈ 4 સેન્ટીમીટર, ક્ષેત્રફળ કેટલું છે 2 સેન્ટીમીટરનો સ્ક્વેર, આનું તમે સાદરૂપ આપશો તો 0.01 થશે, બરાબર છે? 0.01 થશે ઓમ ઇન્વર્સ સેમી ઇન્વર્સ। ચલો હવે ફરીથી આ સૂત્ર, હવે તમને આ એબી જે વિદ્યુત વિભાજ્ય છે એમાં એ પ્લસ અને બી માઇનસ છે, બરાબર છે? એ પ્લસ બી માઇનસ હોવાથી આના માટે નોર્માલિટી અને મોલારિટી સરખી થાય, એટલે તમે આ સૂત્રમાં આપણે નોર્માલિટી કે મોલારિટી ગમે તે તમે વાપરી શકો છો। 1000 × 0.01 આપણે શોધ્યું, અને નોર્માલિટી કેટલી આપી છે 0.1, આનું તમે સાચું પાપો જવાબ। ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે નાના નાના દાખલા તમારે ગણવા હોય તો તમે ગણી શકો છો। ક્લિયર દોસ્તો? તો ગઈ વખતે જે બધા દાખલા આપણે જે સૂત્રો જે આપણે લખ્યા ગયા લેક્ચરમાં એને રિલેટેડ તમને આવા દાખલા પૂછવા હોય તો પૂછી શકાય છે। ઓકે દોસ્તો, ચલો હવે થોડાક આપણે આગળ જઈ રહ્યા છે, થિયરી તરફ જઈ રહ્યા છે, થિયરી તરફ। આયનીય દ્રાવણોની વાહકતા, આયનીય દ્રાવણોની વાહકતા નું માપન કેવી રીતે કરી શકીએ, બરાબર છે? આયનીય દ્રાવણનું માપન કેવી રીતે કરી શકીએ? આપણે અગાઉ જોઈ ગયા ધાત્વીય કોઈ વાહક તાર હોય
कोई धातु होती ते धातवीय वाहकता अथवा तो वाहकता शोधवी तब इजीली वीस्टर्न ब्रिज मदद थी तब शोधी शको। पर आपणे आयनीय द्रावणों द्रावणों की वाहकता शोधवानी छे बराबर छे, तो एना माटे शुं करी शकीए आपणे, तो कि भाई अज्ञात अवरोधनुं चोक्कस मापन करवुं होय, अज्ञात अवरोधनुं चोक्कस मापन करवुं होय तो वीस्टर्न ब्रिज, अज्ञात अवरोध नुं मापन करवा माटे વિસ્ટન બ્રિજ નામના સાધનની મદદથી વિસ્ટન બ્રિજ અથવા વિસ્ટોન બ્રિજ થી માપી શકીએ, શોધી શકીએ। સમજો, અજ્ઞાત અવરોધનું માપન તમારે કરવું હોય તો વિસ્ટન બ્રિજની મદદથી તમે શોધી શકો છો। પણ આયનીય દ્રાવણનો અવરોધ માપવો હોય, આયનીય દ્રાવણનો અવરોધ માપવામાં બે મુશ્કેલી જણાય છે। એક, તમે આયનીય દ્રાવણમાં તમે ડાયરેક્ટ કરંટ પસાર કરો, ડીસી પ્રવાહ પસાર કરતા દ્રાવણનું સંઘટન બદલાય છે, બરાબર છે? ડીસી પ્રવાહ પસાર કરો તો દ્રાવણનું સંઘટન શું થઈ જાય છે, મે બદલાય છે। અને બીજું, આપણે દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે કોઈ વાયર સાથે વાયર દ્વારા એને આપણે જોડી શકતા નથી। શું કીધું ભાઈ? દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે ધાતવીય વાયર સાથે દ્રાવણને વિસ્ટન અથવા વિસ્ટોન બ્રિજ સાથે ધાતવીય વાયર વડે જોડી શકાતું નથી। નાનકડી તકલીફ પડે આપણે, શું કીધું ભાઈ? આપણે કોઈ પણ આયનીય દ્રાવણ છે એ આયનીય દ્રાવણની આપણે વાહકતા શોધવી છે, તો વાહકતા શોધવામાં મને બે તકલીફ ક્યાં પડે છે? એક તો તમે ડીસી પ્રવાહ પસાર કરશો દ્રાવણમાંથી, તો દ્રાવણમાં ડીસી પ્રવાહ પસાર કરતી શું થાય, દ્રાવણનું આયનીકરણ થઈ જાય, એનું વિયોજન થઈ જાય, એનું સંઘટન શું થઈ જાય ભાઈ, બદલાઈ જાય, એનું સંઘટન શું થઈ જાય ભાઈ, બદલાઈ જાય છે। અને બીજું, દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે ધાતવીય વાયર સાથે આપણે એને જોડી શકતા નથી। આ બે મુશ્કેલીઓ આપણને પડે, એટલે આ મુશ્કેલીઓ દૂર કરવા માટે, સપોઝ કે પહેલી મુશ્કેલી દૂર કરવા માટે આપણે ડીસી પ્રવાહને બદલે આપણે એસી પ્રવાહ ઓલ્ટરનેટ કરંટનો ઉપયોગ કરીશું। એટલે પહેલી જે મુશ્કેલી હતી એ આપોઆપ શું થઈ જશે ભાઈ, દૂર થઈ જશે। ડીસીને બદલે હું કયો કરંટ પસાર કરીશ, એસી કરંટ પસાર કરીશ। અને બીજી વસ્તુ, આપણે ખાસ ડિઝાઇન કરેલા વાહકતા કોષ સાધનનો ઉપયોગ કરીશું, આ મુશ્કેલી દૂર કરવા માટે એસી પ્રવાહનો ઉપયોગ કરીશું, અને આ દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે જોડવા માટે ધાતવીય વાયર વડે એને જોડી શકાતું નથી, એના માટે આપણે વિશિષ્ટ પ્રકારનો કોષ, ચોક્કસ ડિઝાઇન ધરાવતો કોષનો આપણે ઉપયોગ કરવાનો, જેને આપણે વાહકતા કોષ કહેવાના છે। આવા વાહકતા કોષ જે છે એ બે પ્રકારના છે। જો અવાહકતા કોષ હું તમને બતાવું, આપણે આવું એક પાત્ર છે, એકમ લંબાઈ ધરાવતું આ એક પાત્ર છે, હું સાદી જ આકૃતિ દોરું છું, બરોબર છે ભાઈ, જેના બંને છેડે પ્લેટિનમ બ્લેક ના પડ ધરાવતા પીટી ના વિદ્યુત ધ્રુવો છે, બરોબર છે ભાઈ? આ જે છે એ પ્લેટિનમ બ્લેક ધરાવતા બે પીટી ના વિદ્યુત ધ્રુવ છે,
આની અંદર આપણે અહીંયાથી દ્રાવણ ભરવાનું છે. શું કરીશું ભાઈ? દ્રાવણ ભરીશું અને પછી આને આપણે અહીંયા એસી પ્રવાહનું ઉદગમ સ્થાન, બરાબર છે? એસી પ્રવાહનું ઉદગમ સ્થાન છે, ટૂંકમાં અહીંયાથી આપણે કરંટ પસાર કરવાનો, એસીનો એસી પ્રવાહનો ઉદગમ સ્થાન. ઉદગમ સ્થાન જ્યાંથી આપણે એસી કરંટ પસાર કરવાનો છે. ક્લિયર? આ એક વિશિષ્ટ પ્રકારની ડિઝાઇન વાળું એક વાહકતા કોષ છે. આ વાહકતા કોષ એક આવી ડિઝાઇન આવે છે. અને બીજી ડિઝાઇનમાં શું કરીશું કે આ રીતે બરોબર છે, આ રીતે ડાયરેક્ટ જ બે પીટીના વિદ્યુત ધ્રુવ ડૂબાડી દઈશું આપણે, બે પીટીના વિદ્યુત ધ્રુવ ડૂબાડી દઈશું પ્લેટિનાઇઝ્ડ. આ જે છે પ્લેટિનાઇઝ્ડ પીટી વિદ્યુત ધ્રુવ આ બંને છે, બરાબર છે? અને પછી આને કોની સાથે જોડીશું ભાઈ? એસી પ્રવાહ ના ઉદગમ સ્થાન સાથે જોડવાના છે. અહીંયા અંદર તમે દ્રાવણ ભરો. તો આ મેં તમને બતાવ્યા વાહકતા કોષ છે. તો ક્લિયર? પહેલી વસ્તુ તો હું તમને ફરીથી એકવાર કહી દઉં કે ભાઈ આપણે આયનીય દ્રાવણની વાહકતા આપણે શોધવી છે. તો પહેલા આપણે અજ્ઞાત અવરોધનું માપન, તમારે કોઈ પણ અજ્ઞાત અવરોધનું માપન કરવું હોય તો વિસ્ટન બ્રિજ નામના સાધનની મદદથી તમે શોધી શકો છો. પણ આયનીય દ્રાવણનો અવરોધ માપવો હોય તો એમાં આપણને બે મુશ્કેલી પડે છે. ચાલો, પહેલી મુશ્કેલી શું પડે છે કે ભાઈ તમે ડીસી પ્રવાહ પસાર કરો તો દ્રાવણનું સંગઠન બદલાઈ જાય છે, અને બીજું તમે દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે ધાતવીય વાયર વડે જોડી શકતા નથી. આ બે મુશ્કેલીઓ દૂર કરવા માટે આપણે ડીસી પ્રવાહને બદલે આપણે એસી પ્રવાહ વાપરીશું, એટલે સંગઠન બદલાશે નહીં અને આપણે આ વિસ્ટન બ્રિજ સાથે ધાતવીય વાયરને જોડી શકતા નથી. એના માટે આપણે ચોક્કસ ડિઝાઇન વાળું આપણે એક પાત્ર બનાવીએ છીએ જેને આપણે વાહકતા કોષ કહીશું. મેં બે પ્રકારના તમને વાહકતા કોષ બતાવ્યા છે. ઓકે, હવે આ જે વાહકતા કોષ જે છે, બરાબર જોજો, આ બે વિદ્યુત ધ્રુવ છે. આ બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું જે અંતર જે છે એને આપણે લંબાઈ કહીએ, અને આ જે દ્રાવણ ભર્યું છે એ દ્રાવણનું આડછેદનું ક્ષેત્રફળ એ છે. એટલે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર, બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું લીધું ભાઈ આપણે? L લઈએ, અને આડછેદનું ક્ષેત્રફળ એ લંબાઈ L સેન્ટીમીટર, બરાબર છે? અને એ સેન્ટીમીટર સ્ક્વેર લો તો શું થશે ભાઈ? અંતર આપણે L ધારી લીધું અને દ્રાવણ ના આડછેદનું ક્ષેત્રફળ એ ધારી લઈએ, તો બોલો તમે એના ઉપરથી G સ્ટાર શોધી શકો. G સ્ટાર નું સૂત્ર શું છે? L બાય A, બરાબર છે? G સ્ટાર નું સૂત્ર, કોષ અચળાંક નું સૂત્ર તમે બની ગયા. જી સ્ટારનું સૂત્ર શું છે? એલ અપોન એ. તો અંતર તમને ખબર હોય, આડછેદનું ક્ષેત્રફળ ખબર હોય, તો આ સૂત્રની મદદથી તમે જી સ્ટાર શોધી શકો છો. પણ નાનકડી તકલીફ શું છે કે આ રીતે આપણને જે કોષ અચળાંક મળે છે એ ચોક્કસ મળતો નથી, એ જે મૂલ્ય મળે છે વિશ્વસનીય નથી. એટલા માટે આપણે શું કરીશું ભાઈ કે KCLના દ્રાવણનો ઉપયોગ કરીશું. આપણે KCLના દ્રાવણનો ઉપયોગ કરીશું. એમાં શું કરીશું ભાઈ? કારણ કે KCLમાં શું છે, એની વાહકતા જુદી જુદી સાંદ્રતાએ અને જુદા જુદા તાપમાને, જુદી જુદી સાંદ્રતાએ અને જુદા જુદા તાપમાને એનું મૂલ્ય ચોક્કસ હોય છે.
જે તમે ચોપડીમાં કોષ્ટક આપ્યું છે એના પરથી તમે જોઈ શકો છો. બરાબર છે ભાઈ? KCl માટે શું કીધું ભાઈ? એની વાહકતા જુદી જુદી સાંદ્રતાએ અને જુદા જુદા તાપમાને ચોકસાઈ પૂર્વક જાણીતી હોય છે. ઓકે, એટલે આપણે અજ્ઞાત પદાર્થનું અજ્ઞાત દ્રાવણની વાહકતા શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું ભાઈ? KCl ના દ્રાવણનો આપણે ઉપયોગ કરીશું. ચલો, આ જી સ્ટાર છે કેવી રીતે મળે છે આપણે ડિટેલમાં થોડુંક જોઈ લઈએ. જો આ સૂત્ર તમને ખબર છે, આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા, R ચલે છે L બાય A માટે R બરાબર રો L બાય A માટે રો બરાબર RA અપોન L, બરાબર રો બરાબર RA અપોન L, થાય કે ન થાય? ચલો હવે શું કરીશું ભાઈ? આરે અપોન એલ, અથવા તમે આમ પણ લખી શકો, પણ કે બરાબર શું છે? વન અપોન રો. કે બરાબર શું છે? વન અપોન રો. માટે રો બરાબર શું થાય? વન અપોન કે. રો બરાબર વન અપોન કે તમે લખી શકો ભાઈ, અથવા તમે આમ પણ લખી શકો. બીજી રીતે વાત કરવી હોય તો આર બરાબર શું થશે ભાઈ? અહીંયાથી આપણે જતા રહીએ, આર બરાબર, આર બરાબર રો એલ અપોન એચ, બરાબર છે? ચલો, પણ રો બરાબર, આ સૂત્ર લખાય ને, રો બરાબર વન અપોન કે, મુક્તા રોની જગ્યાએ હું શું લખું છું ભાઈ? વન અપોન કે એલ બાય એ. વન અપોન કે એલ બાય એ એટલે જી સ્ટાર. માટે જી સ્ટાર બરાબર આર ઇન્ટુ કે. સરસ મજાનું એક નાનકડું સૂત્ર આવી ગયું ભાઈ, ખબર છે? તમે સીધે સીધું આપણે અહીંયાથી જ લઈ જઈએ. ઓકે, તો જી સ્ટાર શોધવા માટે તમે ડાયરેક્ટ, મેં કીધું એ પ્રમાણે, તમે આ સૂત્રની મદદથી તમે લંબાઈ જાણતા હોય, આડછેદનું જે ક્ષેત્રફળ વાહકતા કોષના આડછેદનું ક્ષેત્રફળ જે હશે, એ જ ક્ષેત્રફળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણનું થશે. એટલે આડછેદનું ક્ષેત્રફળ જાણતા હોઈએ, એ જાણતા હોઈએ, બે ધ્રુવો વચ્ચેનું અંતર એલ જાણતા હોઈએ, તો આપણને જી સ્ટાર મળી જાય. પણ આ જે મૂલ્ય મળે છે એ ચોક્કસ વિશ્વસનીય હોતું નથી, એટલે આપણે કોનો ઉપયોગ કરીશું ભાઈ? સામાન્ય રીતે આપણે KCl નું દ્રાવણ વાપરીએ છીએ, કારણ કે એમાં જુદી જુદી સાંદ્રતા, એમના મૂલ્યો કેવા હોય છે ભાઈ? ચોક્કસ હોય છે, બરાબર છે? ફરીથી આ સૂત્ર આપણે આ રીતે પણ તારવી શકીએ, આર ચલે છે એલ બાય એ, ચલે છે જે કે આપણે રો લખ્યું, બરાબર છે? પણ કે બરાબર શું? વન અપોન રો. માટે રો બરાબર શું થાય? વન અપોન કે. એટલે આની અંદર તમે રોની જગ્યાએ શું લખી દો ભાઈ? વન અપોન કે લખી દો, બરાબર છે? વન અપોન કે લખી દો. અહીંયા ડાયરેક્ટ આવી જાઓ, આ બી ઉડાડી દઈએ, ચલો સીધે સીધું. ચલો, રોની કિંમત વન અપોન કે મૂકી, એલ બાય વન અપોન કે, અને આ એલ બાય એટલે જી સ્ટાર છે. માટે જી સ્ટાર બરાબર શું થશે ભાઈ? આપણે આર ઇન્ટુ કે. તો આ રીતે તમે જી સ્ટાર તમે શોધી શકો છો. એટલે નાનકડું સૂત્ર યાદ રાખજો, જી સ્ટાર બરાબર આર ઇન્ટુ કે. આર એટલે અવરોધ છે અને કે એટલે વાહકતા છે. એને આધારે નાનકડા દાખલામાં આપણે લઈએ છીએ. ક્લિયર? ચલો, પછી એક આવું નાનકડું સૂત્ર યાદ રાખજો, આયોનિક વહનશીલતા.
आयोनिक वहनशीलता बराबर आयोनिक वाहकता। आयोनिक वाहकता छेदमा 96,500। याद रहे भी नाने पड़ो सूत्र, आयोनिक वाहकता बराबर आयोनिक वहनशीलता बराबर आयोनिक वाहकता छेदमा 96,500। दाखला तरीके तमने आओ एक दाखलो पूछे, एजी प्लस नी आयोनिक वहनशीलता शोधो। एनी आयोनिक वाहकता तमने दाखला तरीके 5×10⁻⁴ आपेली छे। −5×10⁻⁴ छे। तो बोलो शू करशो भाई, आ सूत्र कीधी सीधे सीधे अहीं किंमत मूकी ने शू आपी दो भाई, सादु रूप आयोनिक वाहकता तमने आपी दीधी छे 5×10⁻⁴ तमने આપેલી હોય, અને એકમ તમને ખબર છે વાહકતાનો એકમ શું થાય, ઓમ ઇનવર્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ। તમે આયનિક વાહકતા આપેલી છે 96,500 વડે ભાગી નાખો તો તમારો જવાબ આવી ગયો। ક્લિયર દોસ્તો, તો આ રીતે તમે આયોનિક દ્રાવણની વાહકતા તમે શોધી શકો છો। હવે વિદ્યુત વિભાજ્ય પદાર્થનો અવરોધ કેવી રીતે માપી શકાય એની થોડી ચર્ચા કરીએ આપણે। શું કીધું ભાઈ, વિદ્યુત વિભાજ્યના દ્રાવણનો અવરોધ, વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણનો અવરોધ માપવા માટે આપણે જે અજ્ઞાત વિદ્યુત વિભાજ્ય પદાર્થ લઈશું એનો તમારે અવરોધ નક્કી કરવો છે। અવરોધ નક્કી કરવા માટે આપણે વાત કરવાની છે, તો એના માટે એક આવી આકૃતિ છે। આપણે પહેલા તો આકૃતિ દોરી લઈએ। આકૃતિ આવી છે, સંસૂચક છે ગેલ્વેનીમીટર। આ વાહકતા કોષ છે, આને આર ટુ કહીએ, આને આર વન કહીએ, આને આર થ્રી કહીએ, આર ફોર કહીએ। આપણે આગળ જોઈ ગયા કે ભાઈ કોષ અચળાંક આપણે જી સ્ટાર નક્કી કર્યો આપણે। હવે શું કરીશું ભાઈ, આ વિસ્ટન બ્રિજની મદદથી આપણે અવરોધ નક્કી કરવાનો છે। અવરોધ નક્કી કરવા માટે વિસ્ટન બ્રિજના નિયમનો ઉપયોગ કરીશું। વિસ્ટન બ્રિજનો નિયમ શું કહે છે ભાઈ, કે ભાઈ કોઈ પણ બે પાસ પાસેની બાજુઓ, કોઈ પણ બે પાસ પાસેની બાજુઓના જોડેલા અવરોધ નો ગુણોત્તર તેની બાકીની બે પાસ પાસેની બાજુના જોડાયેલા અવરોધ ના ગુણોત્તર જેટલો થાય અથવા તો બંનેનો ગુણોત્તર સમાન થાય તો ગેલ્વેનીમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય બને છે, એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થતો અટકી જાય છે। વિદ્યુત પ્રવાહ શું થઈ જાય ભાઈ, શૂન્ય બને છે, બરોબર છે ભાઈ। ચાલો આપણે આર ટુ ને અજ્ઞાત અવરોધ કહીશું વાહકતા કોષની અંદર જે છે એનો અવરોધ, આપણે આર ટુ ને અજ્ઞાત અવરોધ કહીશું। તો વિસ્ટન બ્રિજ
ના નિયમ પ્રમાણે શું લખી શકો ભાઈ R2 upon R1 બરાબર R4 upon R3 R2 upon R1 બરાબર R4 upon R3 બરાબર જોજો શું થશે ભાઈ અહીંયાથી આપણે એસી પ્રવાહ આ બેટરી છે એક્ચ્યુઅલી એસી પ્રવાહ પસાર કરે આ ગેલ્વેનોમીટર છે એટલે શું થશે કે બે પાસ પાસેની બાજુઓ બે પાસ પાસેના અવરોધનો ગુણોત્તર એ બાકીની બે પાસ પાસેની બાજુઓના અવરોધના ગુણોત્તર જેટલો થાય તો કોષમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જશે અથવા તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થશે ભાઈ શૂન્ય થાય એટલે આ વિસ્ટન બ્રિજ ના નિયમ સિદ્ધાંત મુજબ તમે આમ લખી શકો બરાબર છે પાસ પાસેની બે બાજુના અવરોધનો ગુણોત્તર બાકી રહેલી બે પાસ પાસેની બાજુના અવરોધનો ગુણોત્તર બંને સરખા થાય ત્યારે આ સંસૂચક નું મૂલ્ય કેટલું થઈ જશે ભાઈ ઝીરો થઈ જાય બરાબર છે એનો અર્થ કે વિદ્યુત પ્રવાહ વહેશે નહીં બરાબર છે ભાઈ આ પરિસ્થિતિમાં તમે આ રીતે લખી શકો એટલે આમાંથી આપણે અજ્ઞાત અવરોધ R2 ને તમે સૂત્રણ કરતા બનાવશો તો R2 બરાબર શું થશે ભાઈ R1 R4 upon R3 આ રીતે તમે અજ્ઞાત અવરોધ શોધવો હોય તો શોધી શકો વિદ્યુત વિભાજ્યના દ્રાવણનો અવરોધ તમે આ રીતે શોધી શકો છો ક્લિયર દોસ્તો બરાબર ફરીથી બોલું છું આપણે વિદ્યુત વિભાજ્યના દ્રાવણનો અવરોધ શોધવો હોય તો આપણે વાહકતા કોષ જેના અવરોધને આપણે અજ્ઞાત અવરોધને R2 કહીએ બાજુવાળો અવરોધ R1 છે બીજા બે અવરોધ જોડી દીધા છે R3 R4 તો વિસ્ટન બ્રિજનો નિયમ શું કહે છે ભાઈ કે ભાઈ કોઈ પણ બે પાસ પાસેની બાજુઓ માં જોડાયેલા અવરોધનો ગુણોત્તર તેની બાકીની બે બાજુઓ ના પાસ પાસેના અવરોધ જેટલો થાય ત્યારે એમાંથી જે વિદ્યુત પ્રવાહ જે વહેશે એનું મૂલ્ય શું થઈ જાય ભાઈ શૂન્ય બને બરાબર છે વિદ્યુત પ્રવાહ જે વહેશે એનું મૂલ્ય શું થઈ જશે ભાઈ શૂન્ય થશે અને એને આધારે તમે આ રીતે સૂત્ર લખી શકો અને એની પરથી તમે અજ્ઞાત દ્રાવણનો અવરોધ R2 તમે શોધી શકો છો ક્લિયર ચલો આને આધારે એક બે નાના નાના દાખલા ફરીથી જોઈએ એક સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભ માના 0.05 મોલ પ્રતિ લીટર NaOH ના દ્રાવણનો અવરોધ 5.55 ગુણ્યા 10^3 ઓમ છે તો અવરોધકતા વાહકતા અને મોલર વાહકતા શોધો ચલો સાવ સિમ્પલ છે તમને બધાને ખબર છે બોલો આડછેદનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખબર પાઈ આર સ્ક્વેર એ બરાબર સૂત્ર શું છે ભાઈ પાઈ આર સ્ક્વેર પાઈ ની કિંમત તમને ખબર છે 3.14 આર
तमने व्यास केटलो आपे छे एक, त्रिज्या शोधवी हो तो त्रिज्या व्यास करता शू हो अर्धी एटले आ पॉइंट पांच नो स्क्वेर, कारण के आर बराबर शू थाय व्यास भाग्या बे, व्यास एक आपे छे भाग्या बे, बराबर छे भाई, 3.14 इंटू पॉइंट पांच नो स्क्वेर। आनु तमे सादरूप आपशो तो 0.785 सेमी स्क्वेर थाय, शू थशे भाई 0.785 सेमी स्क्वेर थई गयो। चलो हवे आपणे अवरोधकता रो शोधवो छे, चलो फरीथी आर बराबर सूत्र शू छे रो एल बाय ए, माटे रो बराबर शू थशे आर ए अपॉन एल, માટે રો બરાબર શું થાય આર એ અપોન એલ। બધા ડેટા આપણી જોડે તૈયાર છે, આપણે આર, આર એટલે અવરોધ 5.55 ગુણ્યા 10^3, એ 0.785 અને લંબાઈ 50, બધું સેન્ટીમીટર એકમ આપણે રાખેલું છે। આનું સાદરૂપ તમે આપશો તો 87.135 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર થશે। બોલો અવરોધકતા મળી ગઈ। ચલો વાહકતા શોધવી છે, તો વાહકતા શોધવા માટે સૂત્ર શું છે ભાઈ, વાહકતા કે બરાબર સૂત્ર શું છે 1/ρ, चलो 1/87.135 तो अपने वाहकता मिली जैसे, आनु तमे सादरूप आपशो तो 0.0148 आवशे, बराबर छे साइमन्स इंटू सेंटीमीटर इनवर्स। चलो वाहकता मिली गई, मोलर वाहकता शोधवी छे, चलो मोलर वाहकता माटेनुं सूत्र शुं लखीश भाई 1000 कप्पा छेदमा द्रावणनी नॉर्मालिटी, 1000 गुणिया के आपणे लई आया 0.0148 भाग्या मोलारिटी, मोलारिटी एटले मोल प्रति लीटर मां सांद्रता, तमने मोल प्रति लीटर मां सांद्रता आपी दीधी छे 0.05। आनु तमारे सादु रूप आपशो तमे तो 229.6 साइमन अथवा तो ओम इनवर्स सेमी स्क्वेर मोल इनवर्स, अथवा ओम इनवर्स की जगह तमे साइमन्स पण लखी जाओ, सीमेंस पण के गणा के सीमेंस सेमी स्क्वेर मोल इनवर्स। तो आ रीते तमे आडछेदનું ક્ષેત્રફળ પણ શોધી શકો, અવરોધકતા શોધી શકો, વાહકતા શોધી શકો, મોલર વાહકતા શોધી શકો વગેરે વગેરે। હવે એક દાખલો હજુ તમારે લખવું હોય તો નાનો લખી શકીએ આપણે, હજુ દાખલો આવો છે 0.001 મોલર KCl નું દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ 298 કેલ્વિન તાપમાને છે, જો આ સાંદ્રતા 0.001 મોલર KCl નું દ્રાવણ ધરાવતા વાહકતા કોષ ની વાહકતા 0.146 ગુણ્યા 10^-3 સિમેન સેમી ઇન્વર્સ હોય તો
कोश अचळांक गण, कोश अचळांक गण। चलो આપણે જોડે સૂત્ર સાવ સિમ્પલ, તમને ખબર છે કે બરાબર જી ઇન્ટુ જી સ્ટાર। તમને અવરોધ આપેલો છે 1500, એટલે હું આ 1/r લખું ઇન્ટુ જી સ્ટાર। કોષ અચળાંક મારે શોધવો છે એટલે જી સ્ટાર શોધવો છે, તો કે ઇન્ટુ આર। કે કે એટલે વાહકતા 1.146 इंटू 10⁻³ अने अवरोध 1500। बोलो साधु पापी शको भाई आनु तमारो सीधे सीधो जवाब आई गयो, सीधे सीधो जवाब थी गयो। तो आ रीते तमे नाना नाना दाखला तमे गणी शको छो। ओके दोस्तों, तो अहीं सुधी आपणे राखीए छीए। आती वखते आपणे वाहकता अने मोलर वाहकता, वाहकता अने मोलर वाहकता नू सांद्रता साथे विचरण, एटले सांद्रता मां जो फेरफार थाय तो वाहकता अथवा मोलर वाहकता मां शू फेरफार थशे एनी आपणे चर्चा करवानी छे। के भाई द्रावणी सांद्रता मां वधारो थाय के घटाड़ो थाय तो एनी मोलर वाहकता मां शू फेरफार थशे एनी आपणे डिटेल मां चर्चा आवता लेक्चर मां करीशुं। ओके दोस्तों, तो अहीं सुधी आपणे राखीए छे, बाय।